नमस्कार दर्शक मित्रों, आप जो रहा इंडिया न्यूज गुजरात ने इंडिया न्यूज गुजरात की विशेष साथ हूँ हाजर छू फरी एक वक्त मेडिकली स्पीकिंग लैने। दर्शक मित्रों, जे रीते कोरोना काल छेल्ला एक वर्ष थी समग्र विश्व ने हचमचावी रह्यो छे, अने जे पहलो स्ट्रेन हतो एना करता बीजो स्ट्रेन वधारे खतरनाक रूप में आव्यो छे, जेणे भारत आखाने हचमचावी दीधुं छे। भारत में आज एवी स्थिति थई गई छे कि दरेक राज्यों में रोजे रोज नवा केसीस आवी रह्या छे, अने भारतना जे कोरोना पॉजिटिवना केसीस छे समग्र विश्व में रेकॉर्ड ब्रेक रची रह्या छे, अने जे प्रकारना केसीस आवी रह्या छे त्यारे राज्य सरकारो पण एने नाथवा माटे के कोरोनाना वायरस ने कंट्रोल में करवा माटे अथाग प्रयत्नों करी रही छे। क्यांक ऑक्सिजन की कमी छे, वेंटिलेटर की कमी छे, बेड की कमी छे, हॉस्पिटल्स में जग्या नथी, त्यारे चोक्कस एवं कही शकाय के आ बधी परिस्थिति ने पहोंची वळवा माटे केन्द्र सरकार अने जे ते राज्य सरकारों द्वारा प्रयत्नों हाथ धरवामां आवे छे। तो मेडिकली स्पीकिंग में आपणे एवा तबीबो साथे चर्चा करीए छीए कि जेओ कोरोना काळमां कोरोना वॉरियर तरीके काम करी रह्या छे, अने कोरोनाने कई रीते એ કોરોનાથી બચી શકીએ અને કઈ રીતે કોરોનામાં આપણે કોરોના સંક્રમિત છીએ તો કઈ રીતે એનો ઉપચાર કરી શકીએ, ઘરે બેઠા ઉપચાર કરી શકીએ, તો આજે આપણી સાથે જોડાયા છે ગાંધીનગરથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગાંધીનગરના પ્રમુખ ડૉક્ટર અનિલ ચૌહાણ. અનિલભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. અનિલભાઈ, સૌથી પહેલો સવાલ મારો એ છે કે કોરોના કાળ છેલ્લા એક વર્ષથી વિશ્વ આખાને હચમચાવી રહ્યો છે, અને જે પ્રકારે કોરોનાનો પહેલો સ્ટ્રેન હતો એ સ્ટ્રેન થોડો હળવો હતો અને એને એમાં ભારતમાં એની એટલી અસર જોવા નહોતી મળી, પરંતુ જે બીજો સ્ટ્રેન આવ્યો છે એમાં બહુ ખરાબ અસર જોવા મળી છે અને જે પ્રકારના કેસીસ આવી રહ્યા છે, તો આ બે સ્ટ્રેનમાં ફરક શું છે? ખૂબ સાચી વાત કરી આપે. પ્રથમ સ્ટ્રેન હતો એમાં પણ જોકે અસર તો જોવા મળી જ હતી, પણ આટલી ગંભીર અને આટલી બધી માત્રામાં નથી. આ સ્ટ્રેનની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અગત્યની વસ્તુ એ છે કે ઘણા બધા વ્યક્તિઓને એક સાથે સંક્રમણ થાય છે. પહેલાં એવું જોવા મળતું જવલ લે કે ભાઈ ચાર પાંચ ઘર હોય એમાંથી એકાદ વ્યક્તિને થયો હોય. હવે જે ફેમિલીમાં થયો છે એમાં એક કરતાં વધુ વ્યક્તિઓ સંક્રમિત થયેલા છે, એટલે નંબર ઓફ પીપલ, નંબર ઓફ પર્સન્સ એ ઘણા બધા વધારે છે. એટલે એના કારણે આ સ્ટ્રેન થોડોક અઘરો કહી શકાય. બીજું એ કે જે પ્રોડક્ટિવ એજ ગ્રુપ છે, ખાસ કરીને 45-60 વર્ષનું, એમના એ લોકોને પણ આ સ્ટ્રેને ખાસ બરડામાં લીધા છે, એટલે એ રીતે પણ કહી શકાય કે આ સ્ટ્રેન થોડોક ખરાબ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એની અંદર જે સિમ્ટમ જોવા મળે છે, નોર્મલ કેસમાં એવું હતું કે શરદી, કફ અને તાવ જેવું જોવા મળતું, આની અંદર વધારેમાં ઝાડા, માથું અને આંખમાં લાલાશ આવું પણ જોવા મળતું હોય છે, એટલે આ સ્ટ્રેન એ રીતે પણ થોડો અલગ છે. એટલે અન્ય જે ભૂતકાળને જોવા જતાં આ સ્ટ્રેન થોડોક અઘરો કહી શકાય એવું મારું માનવું છે. પણ અનિલભાઈ, જે રીતે કેસીસ આવી રહ્યા છે, જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, ડૉક્ટર્સ છે, મેડિકલ સ્ટાફ છે, એ બધા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, પણ આ વાયરસ કંટ્રોલમાં આવતો નથી ને આપણા દેશમાં બહુ જ ખરાબ હાલત કરી છે, તો આમાં સિમ્ટોમ્સ જે જોવા મળ્યા છે એ પહેલાં વાયરસના જે સ્ટ્રેન હતો એના કરતાં તદ્દન વિપરીત પ્રકારના સ્ટ્રેન જોવા મળ્યા છે. પહેલા વાયરસમાં જે હતું એમાં ગળામાં ખરાશ આવી, શરદી થવી, તાવ આવવો, જ્યારે આ વખતના સ્ટ્રેનમાં ઝાડા થવા, ઝાડા છૂટી જવા, માથું દુખવું, પેટમાં ચૂંક આવવી, આ બધા જે છે એ કયા પ્રકારનું આને ગણતરીમાં લઈ શકાય? કારણ કે WHO પણ ભારતમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે ચિંતા વ્યક્ત કરી છે, તો આ આ કેટલા અંશે આને કંટ્રોલમાં કરવો કેટલો અઘરો છે ભારત દેશ માટે અથવા તો વિશ્વના તબીબો માટે અથવા તો મેડિકલ સાયન્સ માટે? હકીકત એવી છે કે અત્યારે હાલ સરકારશ્રી, આરોગ્ય સ્ટાફ અને અન્ય તમામે તમામ વ્યક્તિઓ ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. એમાં મીડિયાકર્મીઓ પણ એટલા જ આવી જાય કે બધાની ઈચ્છા છે કે આ વાયરસ હવે જાય તો સારું, પણ નંબર ઓફ કેસીસ જે છે એ થોડાક વધારે આવે તો પણ આપણી પાસે જે અત્યારે હાલ જે ભૂતકાળની અંદર જે કેસો હતા અને ભૂતકાળમાં જે રિસોર્સિસ હતા એના કરતાં આજની તારીખે બમણા કરતાં પણ વધારે રિસોર્સિસ આપણે ઊભા કર્યા છે, બમણા કરતાં પણ વધારે વસ્તુઓ ઊભી કરેલી છે.
તેમ છતાં નંબર ઓફ કેસીસ જ્યારે વધારે આવે થાય ત્યારે થોડોક તણાવ થાય એ એક સ્વાભાવિક વસ્તુ છે, પણ સાથે સાથે એવું કંઈ હતાશાભર્યું ચિત્ર પણ નથી. અત્યારે હાલ જે આપણે આંકડા જોઈએ તો લગભગ ઓન એન્ડ એવરેજ જોવા જઈએ તો 80%થી વધારે કિસ્સામાં કોરોનાના દર્દીઓ આ નવા સ્ટ્રેનમાં પણ એમને કશું જ થતું નથી. બરાબર, માત્ર 4 કે 5% કિસ્સા એવા હોય છે કે જેની અંદર ક્રિટિકલ કેર કે એની સુવિધાની ખાસ જરૂર પડે. પણ આપણું એક ઘણી વખત શું માનસિકતા એવી હોય કે ધારી લો કે આમ આપણે કોઈ દિવસ પેટ્રોલ પંપ પર લાઈન ના જોઈ હોય, પણ જો પેટ્રોલ પંપ પર તમે લાઈન જોવો ને તો તમને લાગે કે ભાઈ આવતીકાલે પેટ્રોલનો ભાવ વધવાનો હશે, એટલે એક જાતનું એક પેનિક ઊભું થઈ જાય કે ચલો બધા દોડો આજે પેટ્રોલ પુરાવી જ દેવું છે. લાઈક દેટ કે અત્યારે સામાન્ય શરદી ઉધરસ હોય, હવે મને ને તમને આમ જોવા જઈએ તો આખી જિંદગીમાં કેટલી વખત શરદી ઉધરસ થઈ હશે અને એ બધામાં આપણે કેટલી વખત RT-PCR કરાયો હશે, નથી હોતું. પણ આ કિસ્સામાં આપણને થોડું ગળું એવું લાગે કે તરત આપણે પહોંચી જઈએ RT-PCR કરાવવા. નંબર ઓફ પીપલ, નંબર ઓફ પર્સન જેને જેન્યુઇન જરૂર છે એ સિવાયના પણ લગભગ ઘણા બધા વ્યક્તિઓ આની અંદર આવતા હોય અને એના કારણે આ બધું વધતું હોય. બીજું એક સૌથી અગત્યની વસ્તુ કે જે ઓક્સિજન લેવલ છે, નોર્મલ કેસમાં લોકો પેનિક થઈને કે મને બેડ મળશે કે નહીં મળે એવું પેનિક થઈને દોડતા દોડતા હોસ્પિટલ પહોંચી જાય. બધા જ કિસ્સાની અંદર આવું કશું જ થતું નથી. અત્યારે હાલ આજની તારીખે પણ 80%થી વધારે પર્સન જે કિસ્સાઓ છે એ લોકો ઘરે બેઠા જ સારવાર લે છે અને ઘરે બેઠા મટે જ છે, એમાં કંઈ વિશેષ ચિંતાનું કારણ નથી. જે કિસ્સાની અંદર 90% કરતાં ઓછું ઓક્સિજન થતું હોય અથવા તો જે કિસ્સાની અંદર 101°F કરતાં પણ વધારે તાવ આવતો હોય અને એ પેરાસિટામોલ 650 મિલીગ્રામની ગોળી સવાર બપોર સાંજ લીધા પછી પણ ના ઉતરતો હોય, તો આવા કિસ્સાની અંદર જ મારા મનો મુજબ હોસ્પિટલાઇઝેશન વસ્તુ વ્યાજબી છે. અધરવાઇઝ હોમ ટ્રીટમેન્ટથી ઘરની ટ્રીટમેન્ટથી દુનિયાભરના વાયરસો સાજા થયા છે, વ્યક્તિઓ સાજા થયા છે અને આપણે પણ સાજા થઈ જઈશું. એટલે બહુ જ પેનિક થવાની, બહુ દુઃખી થવાની અને બહુ જ નકારાત્મકતા ઊભી માનસિક રીતે આપણે કરવાની મને જરૂર લાગતી નથી. ચોક્કસ ડૉક્ટર સાહેબ, જે રીતે અત્યારના જે કેસીસ આવી રહ્યા છે એમાં ઓક્સિજનનું લેવલ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે, તો આ ઓક્સિજનનું લેવલ કેમ ઓછું થાય છે આ સ્ટ્રેનમાં? ઓક્સિજનનું લેવલ પહેલાં સ્ટ્રેનમાં આવું ઓક્સિજનનું લેવલ ઓછું થતું નહોતું, આ થોડું ઘણું ઓછું હતું, પણ અત્યારે મેક્સિમમ જે કેસીસ આવે છે, પોઝિટિવ કેસીસ આવે છે, એમાં ઓક્સિજનનું લેવલ ઘણું ઓછું જોવા મળે છે, તો આ ઓક્સિજનનું લેવલ કઈ રીતે ઓછું થઈ શકે? એકચ્યુઅલી આ જે સ્ટ્રેન છે ને એના કોમ્પ્લિકેશન આખું ચક્ર છે. તમે શાંતિથી સમજશો તો આખું ચક્ર એ 14 દિવસનું હોય છે, એટલે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જે આજે કોરોનાગ્રસ્ત છે એ 14મા દિવસે એ માણસ કોરોનાગ્રસ્ત હશે જ નહીં. એટલે આ 14 દિવસનું ચક્ર છે એમાં પહેલાં પાંચ દિવસ જે ચક્ર છે એ 5 દિવસનું ચક્ર છે વાયરલ, એટલે વાયરસ તમારી પર હુમલો કરે છે એ પહેલાં 5 દિવસ, અને પછીના 5 દિવસ એ તમારા ઇમ્યુન રિસ્પોન્સ ઉપર જાય, એટલે તમારું ઇન્ટરલ્યુકિન લેવલ વધે કે આ થાય તે થાય એ. તો જે આખું જે 14 દિવસનું ચક્ર છે એ 14 દિવસમાં જ્યારે તમારો 7મો કે 8મો દિવસ થાય ત્યારે તમારા અંદર શરીરના જે એન્ટીબોડી હોય, શરીરના જે ઇમ્યુન રિસ્પોન્સ ધરાવતા વસ્તુઓ હોય એ પોતે જ નક્કી કરે છે કે આપણા શરીરમાં કંઈક ખરાબ વસ્તુ આવી ગઈ છે અને આપણે એની સામે લડવાનું છે અને એનું પ્રમાણ વધી જાય, તો આ બધા કિસ્સાની અંદર ઓક્સિજન લેવલ ઘટે. આની અંદર 2 પ્રકારના કોમ્પ્લિકેશન થાય છે. આ જે નવો સ્ટ્રેન આવ્યો છે, જૂના સ્ટ્રેનની અંદર પણ ઘણા બધા કિસ્સામાં ઓક્સિજન લેવલ ઘટતું પણ હતું, પણ જૂના સ્ટ્રેનની અંદર માત્ર આટલી મોટી નહોતી, નંબર ઓફ પર્સન આટલા નહોતા, એટલે આપણને થોડુંક કમ્ફર્ટેબલ લાગતું હતું, આપણે એને મેનેજ કરી શકતા હતા. અત્યારે થોડા વ્યક્તિઓ વધ્યા છે એટલે આપણને થોડીક તકલીફ પડે છે. બાકી અધરવાઇઝ જોવા જઈએ તો આ જે સ્ટ્રેન છે એની અંદર 2 પ્રકારના કોમ્પ્લિકેશન્સ થાય છે. 1 પ્રકારનું કોમ્પ્લિકેશન ઓક્સિજનના રિલેટેડ કોમ્પ્લિકેશન, કે 6ઠ્ઠો 7મો કે 8મો દિવસ થાય, ઇન્ટરલ્યુકિન લેવલ 40 કે એના કરતાં વધી જાય અને પછી ઓક્સિજનની માત્રા ઘટવા લાગે. બીજું એક આની અંદર છે કોએગ્યુલોપથી, એટલે અમારી ભાષામાં અમે એને ડી ડાયમર ને એ બધાથી માપતા હોઈએ છીએ, અને કોએગ્યુલોપથી જો વધવા માંડે તો બ્લડના ક્લોટ થવા માંડે, તો આ બંને વસ્તુઓ એ આના કોમ્પ્લિકેશન છે. એટલે ઇટ મીન્સ કે વાયરસ તમારામાં નથી પણ પોસ્ટ વાયરલ
જે કોમ્પ્લિકેશન છે, જે એની આડઅસરો છે, જે પશ્ચાદવર્તી અસરો છે એ એની એમાં ઊભી થયેલી છે. એટલે આ બંનેની અંદર અત્યારે હાલ બંનેની સમગ્ર વ્યવસ્થિત સારી અને પરિણામ લાવે એવી દવાઓ ઉપલબ્ધ છે. એટલે ઓક્સિજન લેવલ ધારી લો કે 90 કરતાં પણ ઘટતું હોય એની અંદર સરસ મજાની એક્સરસાઇઝ પણ અત્યારે હાલ અવેલેબલ હોય છે, અને સાથે સાથે ઓક્સિજન એને જો આપવામાં આવે તો એને મટતું જ હોય છે. આ સાથે ધારી લો કે એને કોઈગલોપથી થાય હોય તો એના માટેની પણ દવાઓ ઉપલબ્ધ છે, એ આપવામાં આવે તો એ પણ એને મળતું હોય છે. મુખ્ય મારું એક કહેવું છે કે જે તબીબો એમની રીતે કામ કરે છે એમને એમની રીતે કામ કરવા દઈએ, અને આપણે બહુ જ પેનિક ના બનીએ તો કદાચ મને લાગે છે કે બહુ ટૂંકા સમયમાં આમાંથી બહાર આવી જઈશું. બરાબર, ચોક્કસ. ડૉક્ટર સાહેબ, જે રીતે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, કોરોનામાં ઈલાજ માટે પેરાસિટામોલ છે કે જે કોરોનાને માત કરી શકે, તો કોરોના વાયરસ ને અટકાવી શકે ફેલાતો શરીરમાં, અને એમને કોરોના સંક્રમિતને રિકવર કરી શકે તો એના માટેની દવાઓ છે. આ સિવાય રેમડેસિવિર ઇન્જેક્શન અને બીજા એક બે ઇન્જેક્શન છે, તો એ કેટલા હિતાવહ છે? કારણ કે હમણાં તાજેતરમાં જ WHOએ પણ કીધું છે કે રેમડેસિવિર એટલો રામબાણ ઇલાજ નથી. તો આપનું શું માનવું છે આ બાબતે? ઇલાજ માટે અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. જે મેં આપને કહ્યું એમ કે 80-85% દર્દીઓને માત્ર 5-6 ગોળીથી મટી જતું હોય છે, જેની અંદર એક છે એઝિથ્રોમાઇસિન, બીજી દવા છે પેરાસિટામોલ, ત્રીજી દવા છે ઝીંક, ચોથી છે વિટામિન સી, અને પાંચમી દવા વિટામિન ડી. આ 5-1 દવાઓ રેગ્યુલર લેવામાં આવે તો લોકોને મટી જતું હોય છે. 85% કિસ્સામાં મટી જતું હોય છે. એટલે પહેલું, આજે મને કોરોના આવ્યો એટલે તરત હું ગાડીને સેલ મારીને રેમડેસિવિર શોધવા નીકળું, તો એ સ્વાભાવિક રીતે જ આખો દેશ જ્યારે રેમડેસિવિર શોધવા નીકળતો હોય ત્યારે પેનિક પરિસ્થિતિ થવાની છે. અને એટલા માટે જ આપણે એવું જાહેર કરેલું છે સરકારશ્રીએ કે હોસ્પિટલના તબીબો રેકમેન્ડ કરે તો જ આ રેમડેસિવિરનો ઉપયોગ કરો, એટલા માટે જ જાહેર કરેલું છે. હવે રેમડેસિવિરનો જે ઉપયોગ છે એમાં WHOએ કહ્યા પ્રમાણે એ કોઈ રામબાણ ઇલાજ નથી. એ કદાચ જો કોઈને મોડરેટ થયું હોય, 3 પ્રકારના હોય જે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર, એમાં મોડરેટ એટલે વચ્ચેનું થયું હોય અને આગળ વધતું હોય તો આગળ વધવાની પ્રોસેસમાં એ થોડીક ધીમી પાડે છે, એ એટલો એનો ફાયદો છે. ધારી લો કે અત્યંત આગળ વધી ગયું હોય તો રેમડેસિવિરનો પણ કોઈ ફાયદો નથી. આ જ રીતે ટોસિલિઝુમેબ નામની દવા આવે છે, એ પણ લગભગ આપણે 1-1.5 વર્ષથી વાપરીએ છીએ, અને આ દવામાં પણ એવું છે કે સાઇટોકાઇન સ્ટોર્મ આવ્યું હોય, ઇન્ટરલ્યુકિન લેવલ 40 કરતાં વધારે થઈ ગયું હોય, તો આવા કિસ્સાની અંદર કદાચ આ દવા વાપરી શકાય, બધા કિસ્સામાં વાપરી ના શકાય. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે સામાન્ય માણસોના મનમાં એ વાત ઉતરવી કે 85%થી વધારે કિસ્સામાં કશું જ થવાનું નથી. એટલે માનસિકતા સ્થિર રાખી, આનંદિત રાખી અને જીવવું. કારણ કે જેટલું મન આનંદિત હશે, મન ઓછું પેનિક હશે, એટલું સારું થશે. બરાબર, ચોક્કસ. ડૉક્ટર સાહેબ, ઘણી વખત દર્શકોના પણ સવાલ હોય છે, અથવા તો કોરોના કાળ ચાલી રહ્યો છે તો ઘણાને એવી દહેશત હોય છે કે મને સિમ્પટોમ્સ આવશે તો, એટલે બધા ટેસ્ટ કરાવવા દોડતા હોય છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ થાય છે, એમાં નેગેટિવ આવતો હોય છે, પણ તેમ છતાં જ્યારે RT-PCR ટેસ્ટ કરે ત્યારે એમાં ક્યાંક પોઝિટિવ દેખાય છે લક્ષણો. તો આમાં લક્ષણ સામાન્ય લક્ષણ હોય તો પણ એ RT-PCRમાં દેખાય છે, રેપિડ એન્ટીજન ટેસ્ટમાં શા માટે નથી દેખાતા? કારણ કે રેપિડ એન્ટીજન ટેસ્ટ સામાન્ય રીતે લોકો કરાવતા હોય છે અને RT-PCRમાં જ્યાદા વધારે પ્રિફર કરતા નથી. તો આવા સંજોગોમાં કયો ટેસ્ટ કરાવવો હિતાવહ છે જેથી ખબર પડે કે લક્ષણ છે કે નહીં, સામાન્ય છે કે સિવિયર છે એ ખબર પડે? સૌથી પહેલાં તો મારું આપના માધ્યમ થકી દર્શકોને એવું કહેવું છે કે કોઈ ટેસ્ટ કરાવવો જ ના જોઈએ, સિવાય કે તમને કોઈ વિશેષ લક્ષણો દેખાતા હોય. ઘણી વખત એવું હોય કે મારા સોસાયટીના ચોથા ઘરે એક જણાને કોરોના આવ્યો છે અને ત્યાંથી હું દૂધની થેલી લઈને પસાર થતો હતો, તો હું જઈને આજે RT-PCRની લાઇનમાં ઊભો રહી જાઉં. તો પહેલી વસ્તુ તો એ છે કે ટેસ્ટ છે એ જરૂરી છે, પણ ક્યારે? કે જ્યારે તમને લક્ષણો દેખાતા હોય. લક્ષણોમાં મુખ્યત્વે તાવ આવે, શરદી, ઉધરસ જોવા મળે, માથું ભારે રહે,
आखा शरीर में कड़तर अने थाक जोवा मळे अने अलग अलग प्रकारे केटला केसनी अंदर जाळा जोवा मळे छे, आँख में लालाश जोवा मळे, आ बधुं जोवा मळतुं होय तो एवा किस्सानी अंदर तमने पोताने कम्फर्टेबल ना लागतुं होय त्यारे तमे टेस्ट करावजो, बाकी नॉर्मल केस में टेस्ट माटे दौड़ा दौड़ी करता नहीं। आ नंबर वन। હવે ધારી લો કે તમે ટેસ્ટ કરાવ્યો છે અને તમે આરટીપીસીઆર વધારે ચોક્કસ છે, એ જો જ્યારે ટેસ્ટ કરાવો ત્યારે સૌથી અગત્યની વસ્તુ છે એમાં આરટીપીસીઆરમાં એની સીટી વેલ્યુ, કે આરટીપીસીઆરની સીટી વેલ્યુ કેટલી છે એના આધારે અમે લોકો નિયત કરીએ છીએ કે આમને વાયરલ વાયરસનો લોડ કેટલો છે, એટલે કે વાયરસ જે ચેપ લાગ્યો છે એ કેટલા માત્રામાં લાગેલો છે, એટલે એના પ્રમાણે એનું આઉટકમ આવવાની સંભાવનાઓ રહે। એમાં પણ એવું છે કે ઘણી વખતે ઘણો બધો વાયરસ લાગ્યો હોય તો પણ માણસ બહુ સરળતાથી સાજા પણ થઈ જતા હોય છે, પણ એ એક અમારું ઇન્ડિકેટર છે। હવે આરટીપીસીઆર જો તમારો પોઝિટિવ આવે છે તો તમારે એની અંદર એક કામ એ કરવાનું થાય, આરટીપીસીઆર પોઝિટિવ આવે છે તો એચઆરસીટી એ પણ તરત નહીં, લગભગ ચાર એક દિવસ, ત્રણ કે ચાર દિવસની અંદર તમે તમારા ફેફસાની અંદર આનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તમે ચારેક દિવસ રહીને એ મપાવી શકો, અને એ મપાવ્યા પછી તમને ખબર પડે કે ભાઈ મારા ફેફસાની અંદર જે 25 સેગમેન્ટ છે, કેટલીક વખત આ 40નો પણ રિપોર્ટ આઉટ ઓફ 40માં પણ રિપોર્ટ આવતો હોય છે, તો એમાં કયા સેગમેન્ટમાં કેટલા સેગમેન્ટ એમાં ઇન્વોલ્વ છે એ એની અંદર બતાવે, અને એના આધારે અમે નક્કી કરીએ કે આમને માઇલ્ડ છે, મોડરેટ છે કે સિવિયર છે। માઇલ્ડ કેસ અને મોડરેટ કેસમાં નોર્મલી યુઝ્યુઅલી જે મેં આપને કહ્યું એ પ્રમાણે ફેબીફ્લ્યુ, એઝિથ્રોમાઇસિન અને ઝીંક, વિટામિન સી અને વિટામિન ડી આ પ્રમાણેની દવા આપતા હોય છે। ધારી લો કે જે કેસ સિવિયર છે, એ સિવિયર કેસમાં પણ જોવા જઈએ તો બધા જ સિવિયર કેસની અંદર આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આને તાવ આવ્યો છે તો તાવ કેટલા સમયથી આવે છે, 101 ડિગ્રી કરતાં વધારે રહે છે, દવાઓ ગળવા છતાં પણ તાવ ઉતરતો નથી, પેરાસિટામોલ 650 મિલીગ્રામ ગળવા છતાં પણ તાવ ઉતરતો નથી અને 101 ડિગ્રી કરતાં વધારે રહે છે, અથવા તો એમને અન્ય કોઈ કે ભાઈ 90 કરતાં ઓછું ઓક્સિજન લેવલ આવે, તો આ બંને કિસ્સાની અંદર આપણે જોઈએ કે ભાઈ એમને તાત્કાલિક અસરથી આપણે હોસ્પિટલાઇઝ કરવા જોઈએ। બીજા કોઈ પણ કિસ્સાની અંદર હોસ્પિટલાઇઝ કરવા જોઈએ એવું મારું માનવું નથી। ચોક્કસ અનિલભાઈ, જે રીતે તમે કીધું કે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે એમાં સીટી વેલ્યુના આધારે ડિસાઇડ થાય છે કે માઇલ્ડ છે, મોડરેટ છે કે પછી સિવિયર છે, તો કયા કેટલા લેવલ સુધીનું હોય તો માઇલ્ડ કહેવાય, મોડરેટ કહેવાય, અને સિવિયર કેટલા લેવલથી ઓછું હોય અથવા વધારે હોય તો એ સિવિયર કહેવાય? આ ઘણી વખત એવું થાય છે કે આરટીપીસીઆર કરાવ્યું હોય, ખાનગી લેબોરેટરીમાં કરાવ્યું હોય તો ઘણી વખત એવું થાય છે કે ડિટેક્ટેડ પોઝિટિવ બતાવે તમને, પરંતુ સિટી વેલ્યુનું જે આપવાનું હોય એ આપતા નથી હોતા। ઘણા વખતથી, હમણાં છેલ્લા કેટલાય વખતથી એવું જોવામાં આવી રહ્યું છે કે સિટી વેલ્યુનો જે ડેટા હોય, ડેટાનું એ રિપોર્ટમાં દર્શાવવામાં આવતું નથી, માત્ર પોઝિટિવ છે કે નહીં એનું બતાવી અને એનું ડિસ્ક્રિપ્શન બધું આપીને આપી દેવામાં આવે છે રિપોર્ટ દર્દીને। તો આ સિટી વેલ્યુને આધારે કઈ રીતે ડિસાઇડ થાય કે કેટલું સિટી વેલ્યુ હોવું જોઈએ સામાન્ય રીતે? આની અંદરનો હું એવું માનું છું કે આ કામ આપણે જે નિષ્ણાત તબીબ ઉપર છોડી દઈએ તો વધારે સરળ છે, કારણ કે મને એવું લાગે છે કે દર્દી પોતે જ જો ડાયગ્નોસિસ કરી દેશે અને દર્દી પોતે જ એનું નિદાન કરી દેશે અને દર્દી પોતે જ એની સારવાર લેવા માંડશે તો કદાચ એના ગંભીર અને નકારાત્મક પરિણામો આવી શકે છે। એટલે એ વાયરલ લોડ કેટલો છે અને એના આધારે, કારણ કે ડિપેન્ડ અપોન પર્સનાલિટી, ઘણી વખત એક કોઈક વ્યક્તિ એવો હોય કે વાયરલ લોડ ઘણો છે એનામાં અને એની ઉંમર છે 7 વર્ષ તો અમારા માટે કોઈ ટેન્શનની વસ્તુ જ નથી, સામે છેડે કોઈ વ્યક્તિ એવો છે કે જેની અંદર વાયરલ લોડ એકદમ ઓછો છે અને ઉંમર છે 90 વર્ષ તો અમને રાત્રે ઊંઘ ના આવે। એટલે આ બંને દર્દીઓ છે ને એ ડૉક્ટરના અભિગમ ઉપર આધાર રાખે છે, સિટી વેલ્યુ ગણો, એચઆરસીટી ગણો, પણ એ આખું ઓવરઓલ એસેસમેન્ટ ઓફ પેશન્ટ છે કે દર્દીની ઉંમર, દર્દીની રોગપ્રતિકારકતા, દર્દીની શક્તિ, દર્દીએ શું કરે છે, અત્યારે હાલ પડ્યા રહે છે કે પછી ઊભા થઈ શકે છે, ચાલી શકે છે, બોલી શકે છે, આ બધી જ વસ્તુઓનું ઓવરઓલ એસેસમેન્ટ કરી
અને અમે દર્દીની સારવાર કરીએ છીએ એટલે કોઈ પણ એક વેલ્યુના લીધે ઘણી વખત શું પેશન્ટો દોડતા દોડતા આવે સાહેબ જુઓ ને મારું ફેરિટીન વધારે છે સાહેબ મારું એલડીએલ વધારે છે આમ શું કરું આવું હોતું નથી ઓવરઓલ એસેસમેન્ટ ઓફ ધ પેશન્ટ આપણે રિપોર્ટ જોઈને ક્યારેય કોઈ ડૉક્ટર દવા કરતો નથી દર્દી જોઈને દવા કરે છે એટલે રિપોર્ટ રિપોર્ટના જગ્યાએ છે એ એક ગાઈડલાઈન કે એક માર્ગદર્શન લાઈન આપી શકે પણ મુખ્ય દર્દીની તપાસ જે ડૉક્ટર કરવાવાળા છે એ ડૉક્ટરને જ એનો આઈડિયા આવી શકે લોકોને તો મારું એક જ વસ્તુ એક જ સંદેશ કહેવો છે કે બહુ જ પેનિક ના બનો નોટ ટુ મચ કારણ કે ઘણી વખત એવું થાય કે અત્યારે હાલ જોઈએ ને તો એટલું બધું ફ્લડેડ ઓફ ઇન્ફોર્મેશન છે મેં જોઈએ કે વોટ્સઅપમાં દર વ્યક્તિ દર ત્રીજા વ્યક્તિએ એક વ્યક્તિ વિડીયો અપલોડ કરતા હશે એવું મારું માનવું છે કે કોઈ એમ કે આ એબીસીડી ગળો તો સારું થઈ જશે ને કોઈ કોઈ એમ કે ઈએફજીએચ નો ધુમાડો લો તો સારું થઈ જશે અને કોઈ એમ કે સ્ટીમ બાથ ફલાણાથી લો તો બહુ જ પેનિક ના બનો બહુ જ દોડાદોડી ના કરો એવરીથિંગ વુડ બી ઓકે આ મારું તમને આ ચેનલના માધ્યમથી હું જાહેર કરું છું કે આગામી 10-15 તારીખ સુધીમાં આ લગભગ અડધાથી ઓછો વાયરસ થઈ જશે કારણ કે જે રીતે અત્યારે હાલ પ્લે ટુ ફેજ ચાલી રહ્યો છે પ્લે ટુ ફેજ એટલે વાયરસ પહેલાં એક વખત બહુ વધી ગયો હવે એ સીધો સીધો ચાલી રહ્યો છે લાઇનમાં હવે નીચે આવવાનો જ છે ક્યારે એવું બનતું નથી કે કોઈ ચગડોળ હોય એમાં કોઈ બેઠેલો હોય તો આકાશમાં આકાશમાં બેઠેલો જ રહે ચગડોળ ઉપર જાય છે એમ ચગડોળ નીચે આવવાનું જ છે આ પરિસ્થિતિમાં માત્ર ને માત્ર માનસિક સ્વસ્થતા માનસિક શાંતિ રાખવી એવું મારું આપને થકી દર્શક મિત્રોને આહવાન છે ડૉક્ટર સાહેબ જે રીતે આ સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે અને અત્યારે હવામાં સ્પ્રેડ થઈ રહ્યો છે અને ડબલ માસ્કનું પણ નિષ્ણાત તબીબો કહી રહ્યા છે તો ડબલ માસ્ક કયા પ્રકારના ડબલ માસ્ક પહેરવા જોઈએ જેથી આનું ઇન્ફેક્શન લાગે નહીં કારણ કે હવામાં સ્પ્રેડ થતું હોય સંક્રમિત થયેલું છે આપણી આસપાસમાં સંક્રમિત વ્યક્તિ કોઈ હરતું ફરતું હોય તો આપણને ખ્યાલ નથી હોતો તો આ સંજોગોમાં કયા પ્રકારના ડબલ માસ્ક પહેરવા જોઈએ જેથી આપણને ઇન્ફેક્શન ના લાગે ને આપણે સંક્રમિત ન થઈએ સામાન્ય રીતે આપે જે કહ્યું કે આપણે સંક્રમિત ના થવું હોય તો એક સૌથી અગત્યની બાબત એ છે કે જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોય તો તમારે કોઈ પણ સંજોગોમાં તમારે રસી લઈ લેવી જોઈએ અને રસીના 2 ડોઝ લઈ લેવા જોઈએ ઘણા લોકો રસી લેવાથી ડરતા હોય છે કોરોનાથી ડરતા નથી એટલા રસીથી ડરતા હોય છે રસીમાં આજ સુધીમાં આપણે ઘણી બધી રસીઓ લીધેલી છે કદાચ બાળક જન્મે અને તરત આપણે એમને જે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત બિચારું માંડ માંડ રડતા ના શીખ્યું હોય એવા બાળકને આપણે જન્મીને તરત આપણે રસી આપી દઈએ છીએ અને બીજા દિવસે એને ફોલ્લો પડે બીસીજીનો તો આપણે કહીએ કે કંઈ વાંધો નહીં આ સારું થયું કે આજે એક તાવ આવે પણ પછી એને કશું નહીં થાય તો આપણી આ ગળથૂથીમાં આ વસ્તુ છે એટલે પહેલું તો રસી લેવાથી કોઈ ડરે નહીં કોઈ પણ વ્યક્તિ આખા વિશ્વમાં આટલી બધી રસીઓ લેવાય છે કોઈ પણ વ્યક્તિનું કોઈ અહિત થયું નથી આ પહેલી વાત એ છે અમારે આ વખતે એઝ અ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે કહું કે પહેલા વેવમાં ઘણા બધા ડોક્ટરો મૃત્યુ પામ્યા હતા આ વેવમાં બહુ જ ઓછા કિસ્સામાં આ થયું છે અને એનું એક મહત્વનું કારણ એ છે કે બધા જ ડોક્ટરોએ રસી લઈ લીધેલી છે તો આપના થકી માસ્ક એ આપનો પ્રશ્ન વ્યાજબી છે પણ આપના થકી મારું પહેલું વસ્તુ એ છે કે સૌથી પહેલા દરેકે દરેક વ્યક્તિ રસી માટે રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ લે કેટલાક લોકો એવું પણ મને પૂછતા હોય કે સાહેબ અમને કેન્સર છે તો રસી લેવાય કે નહીં કેટલાક કે મારા દાદા બહુ જ ગરડા છે તો રસી લેવાય કે નહીં રસી તમામે તમામ વ્યક્તિઓ માટે સેફ છે અને દાદા જો બહુ જ ગરડા હોય તો એમને પહેલી આપવી પડે કોઈને કેન્સર હોય કોઈને ડાયાબિટીસ હોય એમને પહેલી આપવી પડે એનું કારણ એ છે કે એ લોકોને સૌથી વધારે ચાન્સ છે કે આ કોરોનાથી ગ્રસિત થવું અને કોરોનાથી એ લોકો માઇલ્ડથી મોડરેટ તરફ અને મોડરેટથી સિવિયર કેસ તરફ જઈ શકે તો એ લોકોએ તો પહેલી રસી લેવી જોઈએ તો સૌથી પહેલું મારું વાત એ છે કે રસી લેવાની બીજી વસ્તુ એ છે કે ઇમ્યુનિટી જે શરીરની છે એ નોર્મલ કેસમાં 3-4 વસ્તુઓથી આવે તમે એક તો પ્રોપર ડાયટ લો બહારનો જે ફાસ્ટફૂડ ને એ બંધ કરી દો ઘરનું ખાવાનું રાખો એ પ્રથમ બીજું પ્રોપર સ્લીપ લો કે શાંતિથી આરામથી ઊંઘવાનું કરો ત્રીજી વસ્તુ એ
કે ઘણા લોકો આખો દિવસ ટીવીના સમાચાર જોજો કરતા હોય છે કે જેમ પેલું મેચની અંદર સ્કોર આવે ને એમ કે આટલા મર્યા ને આટલા સ્મશાનમાં ગયા ને આટલું આમ થયું. એ આ બધી વસ્તુઓ આપણા આપણા બે બ્રેન છે મગજમાં જે સબકોન્શિયસ માઇન્ડ જે કહીએ છીએ એમ, તો સબકોન્શિયસ માઇન્ડ ઉપર એવી અસર કરે કે આખો દિવસ બધી જ નકારાત્મકતા વોટ્સઅપ દ્વારા આવેલી હોય કે ટીવી દ્વારા આવેલી હોય કે ન્યૂઝ દ્વારા આવેલી હોય, આ બધી જ નકારાત્મકતા ભેગી થઈ અને અંતે માણસને રાત્રે ઊંઘ ના આવે, મુશ્કેલી થાય, આ થાય તે થાય. તો ત્રીજી વસ્તુ એક આપણે કહીએ કે આપણે માનસિક સ્વસ્થતા જાળવો, એટલે રસી લેવાની, પ્રોપર ડિસ્ટન્સ રાખવાનું, માનસિક સ્વસ્થતા રાખવાની, કામ વગર બહાર નહીં નીકળવાનું અને પ્રફુલ્લિત આનંદિત રહેવાનું, આવો મારો અભિગમ છે. ચોક્કસ ચોક્કસ ડૉક્ટર નીલ ચૌહાણ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ડૉક્ટર અનિલ ચૌહાણે કહ્યું કે રસી લેવી જરૂરી છે, રસી લીધા વગર આપણે સેફ આપણી જાતને સેફ કરી શકીએ એમ નથી, આપણી જાતને સેફ કરવા માટે રસી મહત્ત્વની છે. તો 18 ઉપરની વયના લોકો માટે 1 મેથી સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે અને એનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો આપ સૌને વિનંતી છે, આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી આપ સૌને અપીલ કરું છું કે મહેરબાની કરીને આપ રજિસ્ટ્રેશન કરાવી લો, રસી લો અને કોરોનાના સંક્રમણથી બચો. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. મેડિકલી સ્પીકિંગમાં વધુ વિષય, સારા વિષય સાથે અને સારા તબીબો સાથે આપણે ફરી એક વખત મળીશું, આ જ સમય આ જ સ્થળ ઉપર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.